श्री स्वामीनारायण भगवान की जय। आज धनतेरस से पूजन थाय, भगवान भेगा धन नु पूजन थाय। साचो धन तो रेसक पण हरिवर नु साचु साचू पूजन पान आपे आ लोक में रहा अने बधो व्यवहार करो पड़े धन थी। अमाय फक्कड़ बिया अमाय काई न थाय। तमारा धन अहीं आवे अने पछी मंदिर नू बधु कार्य थाय। पण आपे तो बहु सारू छे, घणु सारू छे। शास्त्री महाराजे आ संस्था स्थापी अने लाखोने आ मोक्षना मार्गे चढ़ी दीधा, तो ये बात बहु जुदी छे। बीजे क्या आना वात मले नहीं। બીજે બધે તો જે રીતે ધનનું પૂજન એ બધું થતું હોય એ થયા કરે, સારું છે, ખોટું નથી। પણ આપણી વાત સૌ જુદી, ભગવાનના સંત મળ્યા એટલે આપણી વાત ફરી ગઈ। અને જીવકોટીમાંથી ભ્રમકોટીમાં આવી ગયા। જીવ દશામાં આથી કોઈ બધા એટલા ભગવાનના સંબંધવાળા છે, સંબંધ થઈ ગયો મહારાજ સ્વામીનો અને ગુણાતીત ગુરુઓનો, બધાને સંબંધ થયો છે, એટલે આપણે મોક્ષને માર્ગે ચાલ્યા છે। પણ આ લોકમાં બધું કરવું પડે, આ ધન મેળવવું પડે, વ્યવહાર કરવો પડે, એ ના ચાલે। બધા અમારા જેવા રહીએ કાંઈ કામ થાય નહીં। બધા શાસ્ત્રી માજે 5 મંદિરો કર્યા, પણ ધન તો વાપર્યું છે, ધન વિના કાંઈ ના થાય। અને પ્રમુખ સાહેબ મહારાજે 1000 મંદિરો કર્યા, ધન તો વાપરેલું છે, ધન વિના કંઈ ન થાય। એ પણ ટૂંકમાં આપણે ધન મેળવીએ છીએ એ ધનની શુદ્ધિ થાય। આ લક્ષ્મી પૂજન કરીએ તો ધનની શુદ્ધિ થાય, તમારા સારા વિચારો આવે અને પરોપકાર પણ કાર્ય થાય। આપણે બધા ભગવાનના સંદે અર્થે જ વાપરવાનું છે, તે તમે વાપરો છો ધામધૂમથી। આ બધા ડૉક્ટરો બધા બધાને જોઈને ખૂબ આનંદ થાય। બધા મહાનુભવો બધા દર્શન થયા, ખૂબ આનંદ થયો। આવી રીતે દર્શન દેતા રહેજો। પણ જો ધનની શુદ્ધિ થાય, ધનથી ખૂબ સારા વિચારો આવે તમને, અને ભગવાન સંત સંબંધી આ બધું તપતાવ ધન વાપરાય એ એટલે સાર્થક થાય। તમે વાપરો છો, મારે છૂટથી બધું બધા કરો છો, સેવા કરો છો, ભક્તિ કરો છો, અને આ માર્ગે વહેર્યા છે એટલે બધું કાર્ય થાય છે। એટલે મહારાજ સ્વામી
महाराज स्वामी ने जय, भगत जी मानी जय, शास्त्री मानी जय, योगी महाराज ने जय, प्रमुख साई महाराज ने जय, प्रमुख साई महाराज सतानंद जय।